નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે

આ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને લેન્ડ ફોલ સમય વાવાઝોડું કેવું હતું અને હવે વાવાઝોડાની સ્થિતિ આગળ શું થશે તે વિશે હવામાન વિભાગે કેટલીક મહત્વની જાણકારી આપી છે જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું છે કે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે તેને જખો પોર્ટ પાસે રાત્રે સાડા દસ થી સાડા અગિયાર વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું રાત્રે અગિયાર વાગ્યાથી લઈને સાડા અગિયાર સુધી તેની લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી અને લેન્ડ ફોલ સમય એકસો ને પંદરથી એકસો ને કિલોમીટર પ્રતિ કલાકને લઈને એકસો ચાલીસ કિલોમીટર સુધીનો પવન ફૂંકાયો હતો જખોપોર્ટથી દસ કિલોમીટર દૂર ઉત્તર દિશામાંથી વાવાઝોડું પસાર થયું હતું અને વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ સાડા દસથી સાડા અગિયાર સુધી થયું હતું તેમજ ખબરો અનુસાર વાવાઝોડાની હાલની સ્થિતિ વિશે ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે સ્ટેપ બાય સ્ટેપ સાંજ સુધી આ વાવાઝોડાનું ડિપ્રેશન થઈ જશે અને વાવાઝોડું વીક પડીને સાયક્લોનિક સ્ટ્રોમ થશે અને આના બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થઈ જશે

અને આની સાથે જ એવાનું સારું જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડા બાદ વરસાદ પણ રહેશે તેના વિશે પણ ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે તેથી ભારે વરસાદ રહેશે તોતર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં પણ ભારે વરસાદ રહેશે યથાવત છે હાલ વાવાઝોડાની જે આંખ છે તે દેખાઈ નથી પરંતુ લેન્ડફોલ સમયે જ્યારે તેની આંખ દેખાઈ હતી ત્યારે તે પચાસ કિલોમીટરમાં ફેલાયેલી હતી અને આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થઈ જશે તેવી શક્યતા છે બીજને એક સાથે ફરી મળીશું ધન્યવાદ